जो व्यक्ति की कुंडली में मंगल दोष हो तो घनी ज चिंता करता हो विवाह और दाम्पत्य जीवन में तकलीफ आती हो केवी रीते जाणवू के कुंडली में मंगल दोष है कि नहीं साथ जो हो तो कया उपाय करवा जाए आज की खास बात में तन्मे मनः शिवसंकल्पमस्तु जय भगवान। मित्रों हूँ छु प्रफुल्ल भाई पंड्या भक्ति संदेश कार्यक्रम की अंदर आपनु स्वागत है। मित्रों आज हूँ तमने जणावीश मंगल दोषना नियम। मंगल दोष जन्म पत्रिका में हो तो अपन खबर कई रीते पड़े अने कदाच जो मंगल दोष हो तो आपणे एना केवा करवा जोईए उपाय। तो मित्रों आजना कार्यक्रम नी अंदर तमने मंगल दोष ने लईने सरस मजानी हूँ जानकारी आपवानो छूं। मित्रों नवे नव ग्रहों नी अंदर जे त्रीजा नंबरना ग्रह जे छे जेने आपणे मंगल कहेवामां आवे छे। प्रथम छे सूर्य, पछी छे चंद्र, पछी छे मंगल। मंगल ग्रह जे छे ई ग्रहोमां एनुं स्थान सेनापतिनुं छे। घणा लोकोनी जन्म कुंडलीनी अंदर मंगल दोष आवे એટલે ઘણા લોકો ચિંતા કરવા લાગે છે કે હવે લગ્ન જીવન મેરેજ લાઈફ કેવી હશે। તો મંગલ દોષ છે કે નહીં પહેલા તો તમને ખબર કઈ રીતે પડે તો આજના કાર્યક્રમમાં હું તમને એ જાણકારી સરસ આપું છું। જેમ કે એક જન્મપત્રિકા હોય છે, જન્મપત્રિકાની અંદર કુલ અલગ અલગ પ્રકારના 12 ખાના હોય છે અને 12 ખાનામાંથી જો એ 5 ખાનાની અંદર મતલબ 5 સ્થાનની અંદર જો મંગલ આવી જાય તો એને આપણે મંગલ દોષ કહેવામાં આવે છે અને જો એ 5 ખાનામાં કદાચ શનિ આવી જાય તો આપણે એને શનિ દોષવાળી કુંડલી કહેવામાં આવે છે। તો એ 5 જે ખાના જે છે જેમાં જન્મ કુંડલીમાં પ્રથમ સ્થાન, ચતુર્થ સ્થાન એટલે કે ચોથું સ્થાન, સપ્તમ સ્થાન એટલે કે સાતમું સ્થાન, અષ્ટમ સ્થાન એટલે આઠમું સ્થાન અને દ્વાદશ સ્થાન એટલે કે 12મું સ્થાન, મતલબ 1, 4, 7, 8 અને 12 જે ખાના હોય છે એ ખાનાની અંદર જો મંગલ દોષ મંગલ દેખાય તો સમજવાનું કે આ જન્મપત્રિકા માંગલિક છે અને જો શનિ દેખાય તો સમજવાનું કે આ કુંડલીમાં શનિ છે। કુંડલીની અંદર ખાસ કરીને જેમ ખાસ 5 ખાનામાં તમે જોશો તો અહીંયા તમને દેખાડવામાં આવશે કુંડલીની અંદર મંગલનું સિમ્બોલ જેમાં 5-5માં તમને મંગલ દોરેલા દેખાશે। તો એ મંગલ જે છે એ જ્યાં જ્યાં તમારી કુંડલીમાં આ રીતે દેખાય તો સમજવાનું કે એ કુંડલી માંગલિક છે। બીજા નંબરની વસ્તુ, મંગલ દોષવાળા વ્યક્તિઓના દાંપત્ય જીવનમાં કેવી સમસ્યાઓ આવતી હોય છે। નામ મંગલ છે પણ એ અમુક સમય અમંગલ પણ કરી નાખે છે। જેમ કે છોકરાની કુંડલીમાં મંગલ છે અને સામેની કુંડલીમાં કદાચ મંગલ હોય તો એ મંગલત્વની પ્રાપ્તિ થાય છે। મંગલ મંગલવાળા વ્યક્તિના લગ્ન થાય તો એનું જીવન મંગલમય રહે છે, પરંતુ એક વ્યક્તિને મંગલ છે અને સામેવાળા વ્યક્તિને મંગલ નથી તો એનું જીવન અમંગલ કરી નાખે છે। મંગલ એવું કહેવાય છે કે જેની કુંડલીમાં મંગલ પડે એને 28 લગ્ન બાદ એના લગ્નના યોગ બનતા હોય છે। હા, એમાં પણ જોવામાં આવે છે કે મંગળ ગ્રહ તમારી કુંડલીમાં જે છે એની અવસ્થા કેવી છે, એ હળવો મંગળ છે કે ભારે મંગળ છે એ પણ જોવી જરૂરી છે। કેમ કે દરેક ગ્રહની આગળ એની ડિગ્રી લખેલી હોય છે, ડિગ્રી ઉપરથી ખબર પડે કે ભાઈ આમાં મંગળ કેટલો શક્તિશાળી છે। એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ છોકરાની અથવા છોકરીની કુંડલીમાં મંગળ હોય તો સામેના પાત્રને પણ 1, 4, 7, 8 અને 12 ખાનાની અંદર મંગલ હોવો જોઈએ અને કદાચ મંગલ જો ન હોય તો સામે શનિ હોવો જોઈએ। બીજો એક પ્રમાણ એવું પણ છે કે સામે કદાચ કોઈ પાપ ગ્રહ પણ આવી જાય તો પણ મંગલની એનર્જીને ઓછી કરી દેશે, કાપી નાખે છે। પરંતુ એવું ઘણી વખત બને કે એક વ્યક્તિને મંગળ છે, સામેવાળા વ્યક્તિને મંગળ નથી, તો અહીંયા મંગળ જેને છે એના જીવનમાં સમસ્યા નથી પણ સામેવાળા વ્યક્તિના જીવનના આયુષ્યને ક્ષય કરે છે એવું પ્રમાણ શાસ્ત્રમાં જોવા મળે છે। હવે રહી વાત કે મંગળને લઈને, મંગળ દોષને લઈને ઘણા બધા લોકોના પ્રશ્ન એવા હોય છે કે અમારે ઘાટડીએ મંગળ છે, અમારે પાઘડીએ મંગળ છે। તો પહેલાં તો એ તમને જણાવી દઉં કે ઘાટડી મંગળ અને પાઘડી મંગળ એ શું છે। મિત્રો શબ્દની ખાલી મારામારી છે અહીંયા,
જેમ કે મેલ અને ફિમેલ, પુરુષ અને સ્ત્રી, તો કોઈ પુરુષની કુંડલીમાં હોય મંગલ તો આપણે મંગલ દોષ છે એવો શબ્દ પણ વાપરી શકીએ, અથવા એવું પણ કહી શકીએ કે પાઘડીએ મંગલ છે, કેમ કે પાઘડી હંમેશા પુરુષ પહેરતા હોય પહેલાના જમાનામાં અને તે હાલે પણ ઘણી વખત આપણે જોઈએ છીએ તો રાજસ્થાનથી માંડીને અલગ અલગ ત્યાં લોકો પાઘડી પહેરતા હોય છે. એટલે આને એવું કહેવામાં આવે છે, પુરુષની કુંડલીમાં મંગલ હોય તો એને એક શબ્દ વાપરવામાં આવે છે જેને પાઘડીએ મંગલ, અને સ્ત્રીની કુંડલીમાં કદાચ મંગલ આવી જાય તો એને ઘાટડીએ મંગલ અથવા આપણે ચુંદડીએ મંગલ કહેતા હોઈએ છીએ. પરંતુ આ શબ્દથી કોઈએ ગભરાવાની જરૂર નથી, એક નોર્મલ વસ્તુ છે કે મંગલ દોષ છે જ. હવે મંગલ દોષ હોય તો આપણે શું કરવું જોઈએ? મંગલ દોષ હોય તો પહેલો તો શાસ્ત્ર એવું કહે છે કે તમારા જન્મ કુંડલીમાં છોકરા કે છોકરીના જો મેરેજ લાઈફમાં મતલબ લગ્ન જીવનમાં જો સમસ્યા અથવા અડચણો ઊભી થતી હોય તો મંગલ દોષની પહેલાં પૂજા કરાવી બહુ જરૂરી છે. સારા વિદ્વાન પંડિતને મળી અને શાસ્ત્રોક્ત મત પ્રમાણે પૂજા એ માટે કરાવવાની, કેમ કે આપણું જીવન હંમેશા મંગલમય જવું જોઈએ, એ મંગલ દોષથી જીવનમાં તકલીફો ન આવી જોઈએ. તો પહેલો ઉપાય કે બને ત્યાં સુધી મંગલ દોષ નિવારણ જેની પૂજા એના અનુષ્ઠાન જે કંઈ થતું હોય એ હવન વિધિ કરાવીને એ દોષને તમે રિમૂવ કરી શકો છો. બીજા નંબરની વસ્તુ, કોઈને કદાચ હરવો મંગલ હોય ને મંત્ર જાપ કરવો હોય તો મંગલ બીજો ઉપાયમાં મંત્ર જાપ તમને આપું છું. ઓમ ભૌમાય નમઃ, ઓમ ભૌમાય નમઃ આ મંગલ ગ્રહનો મંત્ર છે. અને જો તમે 440 માલા જો આની કરો છો તો પણ મંગલદેવ તમને કૃપા વરસાવે છે. જેમ કોઈ માણસ આપણે અપરાધ કર્યો હોય અને કોઈને ક્ષમા માગીએ તો માણસ કેમ માફ કરે, કોઈ નાનું બાળક પણ કંઈ ભૂલ કરે, કંઈ તોડી નાખે ને મમ્મી પપ્પાને કંઈક સોરી ભૂલ થઈ ગઈ તો હંમેશા એને માફ કરે, તેમ મંગલ ગ્રહને ખુશ કરવા માટે તમે જો મંત્ર જાપ કરો છો ને એમાં પણ 440 માલા જો ઓમ ભૌમાય નમઃ આ મંત્રની કરવામાં આવે તો પણ મંગલદેવ પ્રસન્ન થાય છે. ત્રીજા નંબરનો ઉપાય ઉપવાસ, એકટાણું કરવાનું. નવ મંગળવાર સુધી તમે એકટાણું કરી શકો છો. ચોથા નંબરનો ઉપાય, ભગવાન ગણેશજીની આરાધના કરી શકો છો. કેમ કે આ મૂલાધારો સ્થિતો હશે નિત્યમ, ભગવાન ગણેશજી મૂલાધારમાં છે ને મૂલાધારનો ગ્રહ મંગલ ગણવામાં આવે છે. એટલે મંગલ ગ્રહની પ્રસન્ન કરવા માટે ગણેશજીની પૂજા કરવાથી, નવ મંગળવાર ગણેશજીના દર્શન કરવાથી પણ એવું કહેવાય છે કે મંગલ પ્રસન્ન થાય છે. અને હનુમાનજી મહારાજની મંગળવારના દિવસે પણ આરાધના કરવાથી મંગલ કોહી જન્મે મંગલ હિ કર દે મંગલમય ભગવાન મંગલ ભવન અમંગલ હારી, એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજની પણ મંગળવારના દિવસે પૂજા કરવાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે. એટલે ગણેશ અને હનુમાનજીની પૂજા કરી શકાય છે. સાથે સાથે એવું કહેવાય છે કે મંગળવારના દિવસે જો મંગળ ગ્રહનો જે રંગ છે જેને કેસરી કલર કહેવામાં આવે છે, જો કેસરી રંગના વસ્ત્ર મંગળવારના દિવસે તમે પહેરવાનું ચાલુ રાખો તો એનાથી પણ મંગળદેવ પ્રસન્ન થાય છે. જમણા હાથની અંદર કેસરી કલરનો દોરો જો મંગળવારના દિવસે બાંધવામાં આવે, નવ રાઉન્ડ અને નવ ગાંઠ મારવાથી પણ મંગળદેવ પ્રસન્ન થાય છે. સાથે દાન કરવું હોય તો મંગળવારના દિવસે કોઈ બ્રાહ્મણને તમારે કેસરી કલરના કપડાં લેવાના અને એ કપડાની સાથે મસૂરની દાળ, ફળ અને સદક્ષિણાકમ, ફળ અને દક્ષિણા મૂકી અને બ્રાહ્મણને અર્પણ કરવાથી પણ મંગળદેવ પ્રસન્ન થાય છે. સાથે સાથે ધાતુની વાત કરીએ તો તાંબ્ર પાત્રે સ્થિત તાંબુ જે છે એ મંગલનું ધાતુ ગણવામાં આવે છે. તાંબાના પાત્રમાં રોજ જલ પીવાથી મંગળદેવ પ્રસન્ન થાય છે, કેમ કે મંગળનું એ ધાતુ છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ તો તાંબાના પાત્રમાં જલ પીવાથી શરીર સારું રહે છે, શરીર નિરોગી રહે છે. તો મિત્રો, મંગળ દોષ જ્યારે જ્યારે હોય ત્યારે ચોક્કસ આપણે એના ઉપાય કરવા જોઈએ, એને વિધિ વિધાન કરવા જોઈએ. અને જેટલી તમે સરસ મજાની પૂજા પાઠ જપ તપ વ્રત વગેરે કરો છો તો એનાથી ચોક્કસ મંગળદેવ આશીર્વાદ આપે છે અને જીવનમાં હંમેશા મંગલ થતું હોય છે. તો આજે સુંદર મજાની જાણકારી મેં તમને મંગળ દોષ વિશે આપી છે. અને આ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા આવા જ ઉપાય કહેતો હોઉં છું અને આનાથી ઘણા બધા લોકોને ઘર બેઠે સારી જાણકારી મળતી હોય છે. તો ચોક્કસ અમારું જે કાર્યક્રમ છે એને જોવાનું તમે ભૂલતા નહીં. મને આપો હવે રજા. જય ભગવાન.